નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં મિત્રો આપણે અગાઉ આંગણવાડી ભરતી બે હજાર વીસ અન્વયે વિડીયો બનાવેલ હતો અને તે વખતે કુલ નવ જિલ્લાઓની ભરતી માટેની જાહેરાત આવી ગયેલ હતી તો મિત્રો હાલે બીજા રાઉન્ડના કેટલાક જિલ્લાઓની જાહેરાત આવી ગઈ છે અને તેના ફોર્મ ભરાવાનું ચાલુ થઈ ગયું છે તો આજે આપણે આ વિડિયોમાં તેના વિશે માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન આપને મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટૉપિક આંગણવાડી ભરતી બે હજાર વીસ જેનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે જે નવ જિલ્લાઓ હતા તે સિવાયના બીજા સાત જિલ્લાઓમાં ભરતી આવી ગઈ છે તો આ કાર્યકર અને તેડાગર બહેનોની ભરતી વિશે આપણે વધુ આગળ માહિતી મેળવીએ તો આંગણવાડી ભરતી બે હજાર વીસ અન્વયે અગાઉ પાટણ ખેડા ભરૂચ પોરબંદર મહીસાગર ડાંગ બોટાદ અમરેલી અને જૂનાગઢ એમ કુલ નવ જિલ્લાઓની ભરતીની જાહેરાત આવી ગયેલ હતી અને તેના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલ હતા તો તાજેતરમાં બીજા સાત જિલ્લાઓની ભરતી આવી ગઈ છે અને તેના ફોર્મ ભરવાનું તારીખ અગિયાર આઠ બે હજાર વીસથી ચાલું થઈ ગયું છે અને તેની છેલ્લી તારીખ એકત્રીસ આઠ બે હજાર વીસ રાખવામાં આવેલ છે તો એકત્રીસ આઠ બે હજાર વીસ રાત્રિના બાર વાગ્યા સુધી આપ તે જિલ્લાઓમાં એપ્લાય કરી શકો છો તો તે સાત જિલ્લાઓ કયા છે અને તેમાં આંગણવાડી વર્કર અને આંગણવાડી હેલ્પરની જગ્યાઓ કેટલી છે તે આગળ આપણે જોઈએ તો બીજા સાત જિલ્લાઓમાં ભરતી આવી તો આપણે કોલમમાં સૌપ્રથમ જિલ્લાનું નામ છે ત્યાર પછી વર્કરની સંખ્યા છે અને ત્યાર પછી આંગણવાડી હેલ્પરની સંખ્યા છે તો જિલ્લાઓમાં જોઈએ તો સૌપ્રથમ અરવલ્લી તો અરવલ્લીમાં આંગણવાડી વર્કર તોંતેર અને હેલ્પરની સંખ્યા ત્રાણું છે ત્યાર પછી છે તો મોરબી તો મોરબી જિલ્લામાં વર્કરની છન્નું જગ્યાઓ માટે તથા હેલ્પરની એકસો ત્રેવીસ જગ્યા માટે જાહેરાત આવેલી છે ત્યારબાદ ગાંધીનગર તો ગાંધીનગરમાં ચોર્યાસી વર્કર અને એકસો ચાર હેલ્પર માટેની જાહેરાત આવી છે ત્યાર પછી નર્મદા જિલ્લો જેમાં એકત્રીસ વર્કર અને છવ્વીસ હેલ્પર માટેની જાહેરાત આવી છે ત્યારબાદ કચ્છ જિલ્લામાં જોઈએ એકસો ચોરાણું વર્કર અને બસો પિસ્તાલીસ હેલ્પરની જગ્યાઓ માટે જાહેરાત આવેલ છે ત્યાર પછી વલસાડ જિલ્લામાં જોઈએ તો બાણું વર્કર અને એકસો સોળ હેલ્પર માટેની જગ્યાઓ ખાલી છે અને તેના માટે જાહેરાત આવી છે અને અંતે સાતમા જિલ્લો જોઈએ તો તાપી જેમાં પંચ્યાસી વર્કર અને સુડતાલીસ હેલ્પરની જાહેરાત આવી છે તો આમ કુલ સાત જિલ્લાઓમાં જોઈએ તો છસો ને પંચાવન વર્કર અને સાતસોને ચોપન હેલ્પર માટેની જગ્યાઓ આવી છે તો આમ કુલ આ છ સાત જિલ્લાઓમાં આ જગ્યાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે તો જે કોઈ બહેનો આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોય તેઓ ઈ ડેશ એચ આર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની સાઈટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તો ચાલો હવે આપણે તે સાઈટ પર જઈએ તો ઈ ડેશ એચ આર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ ટાઈપ કરી અને ઓકે આપતા આ પ્રમાણેની તેની ઓફિશિયલ સાઇટ ખુલી જશે જેમાં અહીંયા રિક્રુટમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે તે રિક્રુટમેન્ટમાં પહેલો ઓપ્શન છે એપ્લાય તો એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે અગાઉના નવ જિલ્લાઓ હતા તે નવ જિલ્લાઓ બતાવી રહ્યા છે પાટણ ખેડા ભરૂચ પોરબંદર મહીસાગર ડાંગ બોટાદ અમરેલી અને જૂનાગઢ તો આ નવ જિલ્લાઓ છે અને તે સિવાય ક્રમ નંબર દસથી બીજા સાત જિલ્લાઓ આપણને જોવા મળી રહે છે આપ અહીંયા જોઈ શકો છો કે અરવલ્લી મોરબી ગાંધીનગર નર્મદા કચ્છ વલસાડ અને તાપી તો આમ બીજા સાત જિલ્લાઓ માટે ભરતીની જાહેરાત આવી ગઈ છે અને તેનું ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે તો તેની સામે રહેલ આ એપ્લાય બટન ઉપર ક્લિક કરી અને આપ એપ્લાય કરી શકો છો બાજુમાં જે પીડીએફનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો જે તે જિલ્લાની જાહેરાતની પીડીએફ આપ ડાઉનલોડ કરી શકો છો અને જે તે જિલ્લામાં કયા કયા ગામમાં આંગણવાડી વર્કર અને કાર્યકરની જગ્યા છે તે જોવા માટે આપને અહીંયા જે ડિટેલનો ઓપ્શન છે છેલ્લે તે ડિટેલના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે તો ચાલો આપણે કોઈ પણ એક ડિટેલના ઓપ્શન ઉપર ક્લિક કરી લઈએ છીએ તો આપણે મોરબી જિલ્લામાં ડિટેલના ઓપ્શન ઉપર ક્લિક કરી લીધું છે તો તે ક્લિક કરતાની સાથે આપણને મોરબી જિલ્લામાં જે આંગણવાડી વર્કરની સંખ્યા અને આંગણવાડી હેલ્પરની સંખ્યા છે તે જોવા મળી રહી છે તો અહીંયા આપ જોઈ શકો છો કે મોરબીમાં છન્નું વર્કર અને એકસો ત્રેવીસ હેલ્પર માટેની જગ્યા છે જો હવે તમારે તાલુકા વાઈઝ આ જગ્યાઓ જોવી હોય તો મોરબી જિલ્લાનું નામ લખાયેલ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે તો તેના ઉપર જેવા ક્લિક કરશો એટલે પેજ રિફ્રેશ થઈ અને તાલુકા તાલુકાવાઈઝ અહીંયા નીચે વિકલ્પો આવી જાય છે તો અહીંયા આપ જોઈ શકો છો કે ટંકારા માળિયા મોરબી વાંકાનેર અને હળવદ તો તેની પણ અહીંયા તાલુકાવાઈઝ જગ્યાઓ જોવા મળી રહેશે હવે આ સિવાય જો તમે ગામવાઈઝ જગ્યા જોવા માંગતા હોય તો જે તે તાલુકા ઉપર ક્લિક કરવાનું રહેશે તો ચાલો આપણે ઉદાહરણ તરીકે મોરબી ઉપર ક્લિક કરી લઈએ છીએ તો તેના ઉપર ક્લિક કરતાં પેજ રિફ્રેશ થશે અને નીચે ગામ વાઇઝ આપણને જગ્યાઓ જોવા મળશે તો આપ અહીંયા જોઈ શકો છો કે સૌપ્રથમ જે અહીંયા સિટી વિસ્તારની જગ્યાઓ આવેલ છે તો તે વર્લ્ડવાઈઝ જોવા મળી રહેશે ત્યારબાદ અહીંયા ગામવાઈઝ જે જે જગ્યાઓ છે તે આપણને જોવા મળી રહેશે તો આ રીતે આપ જગ્યાઓ પણ જોઈ શકો છો તો જે કોઈ બેનો ઓનલાઈન અરજી કરવા માગતો હોય તે સત્વરે એકત્રીસ આઠ બે હજાર વીસ પહેલાં આ સાત જિલ્લાઓમાં ફોર્મ ભરી શકો છો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો જરૂર જણાય તો કોમેન્ટ કરો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માત્ર